નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાયેલ છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન બે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો પેલું તમે જોયેલ નદી કે દરિયા કિનારા સંદર્ભે દસ વાક્યો લખો બીજું તમે કરેલા પ્રવાસનું વર્ણન દસ લીટીમાં કરો ત્રીજું ગ્રામ પંચાયતની મુલાકાત વખતે તમે સરપંચ સાથે શું ચર્ચા કરો છો તે લખો શિક્ષક દિન ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખો વનભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો પ્રશ્ન ત્રણ આપેલ વિભાગોમાંથી કોઈપણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો પ્રશ્ન ચાર નીચે આપેલ પ્રશ્નો પૈકી ગમે તે એક પ્રશ્ન લખો ભટ્ટ વ્યક્તિને પડતી હશે બીજું તમારા વિસ્તારમાં એકાએક પાણી આવતું બંધ થઈ જાય તો તમને શી મુશ્કેલી પડે તે મુશ્કેલી દૂર કરવા તમે શું કરશો ત્રીજું તમારું પાલતુ પ્રાણી બીમાર પડી જાય તો તમે તેની શી સેવા ચાકરી કરશો તમારો મિત્ર શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે મૂંઝવણ અનુભવે છે તમને તેની તેને શી મદદ કરશો કેમ પાંચમો તમારા મિત્રના અક્ષરો એકદમ ઝીણા અને ખરાબ છે તેથી આ સમસ્યા દૂર કરવા માટે તમે શું શું કરશો ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચેના માંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માગ્યા મુજબ લખો પેલું તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમોત્સવ વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો બીજું તમારે પરિવાર સાથે પ્રવાસે જવું છે તો પાંચ દિવસ રજા માંગણીની અરજી તમારા આચાર્યને લખો ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ શાળા સ્થાપના દિનની ઉજવણી વિશે અહેવાલ લેખન કરો ચોથું શબ્દનો ઉપયોગ કરી વાર્તા લખો જંગલ પ્રાણીઓ જંગલનો રાજા વૃક્ષો કાપવા પ્રાણીઓની ચિંતા પ્રાણીઓનું પલાયન ત્યારબાદ તમારી દિનચર્યા દસ બાર વાક્યમાં લખો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને ને કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો